આજે ટેટ ટાટ વન ટુ પરીક્ષાની અંદર શૈક્ષણિક મનોવિજ્ઞાનના જે કેટલાક જે પ્રશ્નો પૂછાય છે એની અંદર આપણે પ્રશ્ન એકાવનથી છ જોઈશું આપણે ભાગ એકની અંદર પ્રશ્ન એકથી પચાસ જોયેલા હતા તો આપણે જોઈએ પ્રશ્ન એકાવન ભૂખ્યો માણસ ખોરાક મળ્યાની કલ્પના કરે તે જવાબ દીવા સ્વપ્ન બાવન કરુણો પોતે અભ્યાસમાં સિદ્ધિ મેળવી છે તેવી કલ્પના એટલે ચોપન મેસ્લો એ કયો સિદ્ધાંત રજૂ કર્યો છે જવાબ સ્વ સાર્થકતા સિદ્ધાંત પંચાવન માનવતાવાદી સિદ્ધાંતના પ્રણેતા કોણ છે જવાબ રોજર્સ અને મેસ્લો છપ્પન વ્યક્તિ પોતાના સિદ્ધાંતોનું નિર્માણ શાના દ્વારા કરે છે જવાબ મનોવલણ દ્વારા સત્તાવન શિક્ષણમાં કેન્દ્ર સ્થાન કોને મળ્યું છે જવાબ અધ્યતાઓને અઠ્ઠાવન વ્યક્તિગત ભિંદાનો સૌપ્રથમ અભ્યાસ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો જવાબ પિયર હશનને ઓગણસાઠ ઘર સમાજ મિત્ર મંડળ તથા સમૂહ માધ્યમો દ્વારા મળતી કેળવણી કેવી છે જવાબ અનૌપચારિક પ્રશ્ન કઈ અવસ્થામાં શારીરિક અને માનસિક વિકાસ અતિ ઝડપી હોય છે જવાબ શિશુ અવસ્થા પ્રશ્ન એકસાઠ સિદ્ધિ પ્રેરણા નું સિદ્ધાંત કોને આપ્યો જવાબ મેકલેન્ડ પ્રશ્ન બાસઠ પ્રૌઢ શિક્ષણ એટલે અથવા નિરંતર શિક્ષણ એ કેવા પ્રકારનું શિક્ષણ છે જવાબ અનૌપચારિક જ્ઞાન સામે બળવા રૂપે પ્રગટ થયો છે જવાબ પ્રકૃતિવાદ ચોસઠ બુનિયાદી શિક્ષણનો નૂતન અભિગમ કોને આપ્યો હતો જવાબ ગાંધીજી પ્રશ્ન પાસાઠ નિરંતર શિક્ષણ કાર્યક્રમ એ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે જવાબ સાક્ષરતા પ્રશ્ન છાસઠ વર્તમાન સમયમાં જીવન કૌશલ્ય આધાર શિક્ષણ પદ્ધતિના હિમાયતી કોણ છે જવાબ ડોક્ટર સ્વરૂપ સંપટ પ્રશ્ન સડસાઠ શાળા સમય દરમિયાન શાળામાં ન આવી શકતા બાળકો માટેની શિક્ષણ વ્યવસ્થા એટલે જવાબ વૈકલ્પિક શાળા પ્રશ્ન જીસીઆરટી દ્વારા પ્રકાશિત થતું મેગેઝીન જીવન શિક્ષણ ઓગણ સિત્તેર એમએચર નું વડુ મથક ક્યાં આવેલું છે જવાબ દિલ્હી પ્રશ્ન સિત્તેર રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ વિભાગના વડાને શું કહે છે જવાબ પ્રાથમિક શિક્ષણ નિયામક શિક્ષણ બંધારણની કઈ યાદીમાં મૂકવામાં આવ્યું છે જવાબ સંયુક્ત યાદી પ્રશ્ન પ્રજ્ઞા અભિગમ ગુજરાતના કયા ધોરણ સુધી ચાલે છે જવાબ ધોરણ એક થી પાંચ સુધી પ્રશ્ન તોતેર પ્રજ્ઞા અભિગમમાં બાળકની ક્ષમતા અનુસાર કેટલા ગ્રુપ એટલે કે જૂથ બનાવવાના હોય છે જવાબ છ જૂથ ચીમોતેર પ્રશ્ન જ્ઞાન શક્તિ નામનું સમય કઈ સંસ્થા દ્વારા પ્રગટ કરાય છે જવાબ સર્વ શિક્ષા અભિયાન પ્રશ્ન સંસ્થા કયા ક્ષેત્ર કાર્ય કરે છે જવાબ જિલ્લા કક્ષાએ છોતેર વિદ્યાર્થીને ઇનામ આપવું તે કયા પ્રકારની પ્રેરણા છે જવાબ કૃત્રિમ કે બાહ્ય પ્રશ્ન સત્યોતેર કેળવણી એટલે સત્યની સનાતન ખોજ સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ પ્રસ્તુત વ્યાખ્યા કોણે આપી હતી જવાબ ટાગોર પ્રશ્ન કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ તેવું કોણે કહ્યું હતું જવાબ ડોક્ટર રાધાકૃષ્ણન ઓગણી પ્રતિભાશાળી બાળકોનો અભ્યાસ કોણે કર્યો જવાબ ટર્મન પ્રશ્ન એસી શાહીના ડાઘાની કસોટીની રચના કોણે કરી જવાબ હરમન રોક પ્રશ્ન ડાઘાની કસોટી માપન કરે છે જવાબ વ્યક્તિત્વ માપન પ્રશ્ન બ્યાસી પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો જવાબ કેટલ પ્રશ્ન ત્યાસી શૈક્ષણિક હેતુનું વર્ગીકરણ કોણે રજૂ કર્યું જવાબ બેન્જામિલ બ્લૂમ પ્રશ્ન ચોર્યાસી સર્જનાત્મકતાના પિતા કોને ગણવામાં આવે છે જવાબ ટોરેન્સ પ્રશ્ન પિંચાસી પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત કયા પ્રાણી પર કરવામાં આવ્યો જવાબ બિલાડી પ્રશ્ન છ્યાસી શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કયા પ્રાણી પર કરવામાં આવ્યો જવાબ કૂતરા પર પ્રશ્ન સત્યાસી ઘંટડી વગાડવી અને લાળનું જરૂર તે કયા સિદ્ધાંતમાં દર્શાવાયું હોય છે જવાબ શાસ્ત્રીય અભિસંધાન પ્રશ્ન અઠ્યાસી અભિસંધાનને મજબૂત બનાવવા શાનો આધાર લેવામાં આવે છે જવાબ પ્રબલનનો પ્રશ્ન નેવ્યાસી કારક અભિસંધાનનો પ્રયોગ કોના પર કરવામાં આવ્યો જવાબ ઉંદર અને કબૂતર પર પ્રશ્ન નેવું સુદ્રઢીકરણની અધ્યયનમાં ઉપયોગીતા કયા સિદ્ધાંતમાં સાબિત થઈ જવાબ કારક અભિસંધાન પ્રશ્ન એકાણું સુદ્રઢકો અધ્યયનમાં ઉપયોગી છે તેવું કોણે સાબિત કર્યું જવાબ સ્કેર પ્રશ્ન બાણું બાળકનું મગજ કોરી પાટી છે તેવું માનનાર કોણ હતા જવાબ ઝોનલોક પ્રશ્ન ત્રાણું મારિયા મોન્ટેસરીએ કઈ પદ્ધતિ આપી જવાબ કિન્ડર ગાર્ડન અધ્યયન સંક્રમણનો સિદ્ધાંત કોણે આપ્યો જવાબ સ્કીનર પ્રશ્ન પંચાણું ગુજરાતી ભાષાની પ્રથમ બુદ્ધિ કસોટી કોણે રચી છે જવાબ ડોક્ટર કૃષ્ણકાંત દેસાઈ પ્રશ્ન છન્નું માણસ દોરો કસોટીની રચના કોણે કરી હતી જવાબ પ્રેમીલાબેન ફાટકે પ્રશ્ન સતાણું સંગીત અભિયોગ્યતા કસોટીની રચના કોણે કરી જવાબ પ્રશ્ન ખાટી છે કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે જવાબ યોક્તિકીકરણ પ્રશ્ન નવાણું વ્યક્તિનો અન્ય વ્યક્તિ વિચાર કે વસ્તુ સાથેનો એકાત્મ ભાવ એટલે તાદાત્મ્ય પ્રશ્ન સો ભૂખ્યો માણસ ખોરાક મળ્યાની કલ્પના કરે તે દિવાર સ્વપ્ન આભાર મિત્રો આપ સ્પર્ધાત્મક પરીક્ષા ટાટ ટેટ વન ટુ ની અંદર સારામાં સારી માર્કે પાસ થાવ એવી શુભેચ્છા સ ફરી વખત આભાર